મોર્નિંગ સાયરામ. ચાલો હવે આજે જે ટોપિક સ્ટાર્ટ કરશું ને એકદમ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ મજા આવશે. એક્સ્ટ્રા સમસમાં ઘણા બધા આપીશ. જો હવે કોસ એક્સ હોય તો એક્સ ની જગ્યાએ એ લખી શકશો, બરાબર? એટલે કોસ એક્સ હોય ને એનો છેદ કોઈ શૂન્ય ન થાય, એટલે તમે લિમિટ મૂકી શકો. સાઈન એક્સ હોય તો એક્સ ની જગ્યાએ ગમે એ સંખ્યા આપે ને મૂકી શકશો, કેમ કે સાઈનમાં છેદ કોઈ દી શૂન્ય ન થાય. ટેન એક્સ હોય અને જો તમને લિમિટમાં એ આપેલું હોય ક્યારે મૂકી શકો, એ છે એ 90 સિવાયનું પદ હોવું જોઈએ, પાઈ બાય 2 સિવાયનું પદ હોય તો જ. ચોથો પાંચમો હમણાં યાદ રાખજો, આપણે એ પાછું જ્યારે ઓફલાઈન ભણશું ને ત્યારે આ સાબિત કરશું. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 સાઈન એક્સ અપોન એક્સ બરાબર 1, લિમિટ એક્સ ટેન્સ ટુ 0 ટેન એક્સ અપોન એક્સ બરાબર 1. આ બે સરખા હોવા જોઈએ, એક્સ ની નીચે એક્સ હોવું જોઈએ, અહીંયા એક્સ હોવું જોઈએ, અહીંયા 0 હોવું જોઈએ, તો એનો જવાબ 1 થાય. ટેન એક્સ અપોન એક્સ હોય એની લિમિટ લેશું તો 1 થશે, બરાબર? જો ઉદાહરણ તરીકે થોડાક દાખલા સમજીએ, ધારો કે લિમિટ એક્સ ટેન્સ ટુ એ સાઈન એક્સ માઇનસ એ અપોન એક્સ માઇનસ એ છે. પેલા એ ઓલી સાઈડ લઈ લ્યો, આ એમને એમ રાખું છું. હવે એક્સ માઇનસ એની જગ્યાએ થીટા લખીએ, એટલે આના જેવું થઈ જશે, જવાબ આવશે 1. સમજાઈ ગયું બધા? હવે ધારો કે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 સાઈન 3x અપોન એક્સ છે, તો પેલા આ બે ને સરખા કરવાના, એટલે 3 વડે ભાગવાનું, 3 વડે ગુણવાનું. અહીંયા 3x લખી શકીએ. હવે 3x નું નામ થીટા રાખી દઈશ, એટલે આટલું સૂત્ર થઈ જશે. આ અચળ એમને એમ રહેશે, આ 1 થઈ જાય, 1 ગુણ્યા 3 એટલે 3, બરાબર? પછી લિમિટ x ટેન્સ ટુ 0 1 માઇનસ કોસ એક્સ અપોન એક્સ સ્ક્વેર, તો પેલા 1 માઇનસ કોસ એક્સ છે એનું અનુબદ્ધ લેવાનું 1 પ્લસ કોસ એક્સ, ઉપર ગુણાકાર થશે 1 માઇનસ કોસ સ્ક્વેર, 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ. 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ એટલે સાઈન સ્ક્વેર એક્સ. હવે સાઈન એક્સ અપોન એક્સ નો વર્ગ એટલે 1 નો વર્ગ થઈ જાય. આ સૂત્ર મુજબ સાઈન એક્સ અપોન એક્સ એટલે 1 થઈ જાય, એટલે 1 નો વર્ગ, અને અહીંયા 0 લખી શકશો. આના મુજબ કોસ 0 એટલે 1 થશે, 1 અપોન 1 પ્લસ 1 એટલે 1 અપોન 2 આવશે, લાસ્ટ એન્સર આવશે 1 અપોન 2. જો 1 માઇનસ કોસ એક્સ એવું જ્યારે આવે ત્યારે અનુબદ્ધ લેવાની ટેવ પાડજો. આ દાખલો બીજી રીતે થાય સૂત્રથી, હમણાં આપણે બીજી રીતે ગણશું. પહેલા આ સમજાઈ ગયું, ઈઝી છે. ચલો આ દાખલો બીજી રીતે કરીએ. જુઓ, વન માઇનસ કોસ એક્સ ની જગ્યાએ 2 સાઈન સ્ક્વેર એક્સ બાય 2. હવે સાંભળજો, અહીંયા વર્ગ ઉપર લઈ લઉં છું, સાઈન એક્સ બાય 2 અપોન એક્સ એનો વર્ગ, અને આગલા બે છે એ પાછળ. હવે સાંભળો, અહીંયા ધ્યાન રાખવાનું છે, જો અહીંયા એક્સ નીચે બે છે ને, તો પેલા તમારે એક્સ બાય 2 કરવું પડશે, એટલે અને બે બાજુમાં લખવા પડશે. હવે સાઈન આટલો ભાગ ભેગો રાખશું, સાઈન એક્સ બાય 2 અહીંયા બે વડે ભાગવું હોય તો ભાગી દો, 2 નો વર્ગ 4 હવે આ 1 થઈ જશે, અહીંયા 2 થી છેદ ઉઠશે. ટૂંકમાં બે રીતે જવાબ સરખો જ આવશે. આ થોડીક 11th ના સૂત્ર વાપરા, ઓલું અનુબદ્ધ લઈને ગણો એમાં 10th ના સૂત્ર આવશે. જો ફરીથી 1 માઇનસ કોસ એક્સ એટલે 2 સાઈન સ્ક્વેર એક્સ બાય 2,
પછી વર્ગ ઉપર લઈ લીધું બે આવ્યું હવે અહીંયા x બાય 2 છે ને એટલે નીચે બે વડે ભાગવાનું બે વડે ગુણવાનું બે નો વર્ગ ચાર આ બે ભેગું રાખવાનું આટલું આટલું સાથે રાખવાનું બે નો વર્ગ ચાર અને આ બે એમને આ વન થઈ જાય અહીંયા બે થી ભાગો તો એ વાંધો નહીં ન ભાગો તો એ વાંધો નહીં છેલ્લે વન બાય ટુ આવશે ચાલો ચોથો દાખલો જોઈએ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin ax upon sin bx તો પહેલા તમારે x વડે ઉપર નીચે ભાગવું પડશે હવે તમારે જો ઉપર ax નો મેળ કરવાનો છે ઉપર તમારે ax જોઈએ છે અહીંયા નીચે તો a થી ગુણવાનું અને a થી ભાગવાનું અહીંયા નીચે b થી ગુણવાનું b થી ભાગવાનું હવે જો x tends to 0 હોય તમે અહીંયા a થી ગુણશો તો ax tends to 0 થશે bx tends to 0 થશે અલગ લખવાની જરૂર નથી ડાયરેક્ટ અહીંયા 1 લખી નાખશું જવાબ આવશે a upon b પાંચમો દાખલો છે એમાં જો પહેલા બધાયને x વડે ભાગશું લિમિટ x tends to 0 અહીંયા 3 અહીંયા sin x upon x tan x upon x બધાને શું કર્યું x વડે ભાગ્યું હવે sin x upon x નો જવાબ 1 થશે એટલે 3 plus 1 નીચે 1 plus 5 એટલે 4 upon 6 એટલે 2 upon 3 ચાલો આ થોડોક ઇન્ટરેસ્ટિંગ સમ છે પેલા ત્રિકોણમિતિમાં s માઇનસ s એટલે 2cs 2cs પેલા સરવાળો ભાગ્યા 2 પછી બાદબાકી ભાગ્યા 2 હવે જો અહીંયા sin ભેગું x માઇનસ a બાય 2 છે એટલે આ 2 છે ને એ આપણે આને નીચે આપી દઈશું લિમિટ x ટેન્ડ્સ ટુ a જો x માઇનસ a અને આ 2 છે ને એની નીચે સમજી ગયા હવે અહીંયા લિમિટ માંથી a લખી શકશું x છે ને અહીંયા અહીંયા a લખી શકશું આ 1 થઈ જશે બરાબર cos a plus a by 2 ગુણ્યા 1 એટલે cos 2a by 2 આ ઉડી જશે cos a આવશે જવાબ બરાબર પછી આવી જ રીતે sin cos x minus cos a ગણીએ લિમિટ x tends to a cos x minus cos a upon x minus a c minus c નું સૂત્ર minus 2 ss minus 2 ss ચાલો પહેલા સરવાળો ભાગ્યા 2 પછી બાદબાકી ભાગ્યા 2 સેમ સ્ટેપ x માઇનસ a ની નીચે રાખશું 2 ની નીચે લઈ લેશું
સમજાણો હવે આ 1 થઈ જાય આ બે સરખા થઈ ગયા આ 1 થઈ જાય અહીંયા લિમિટ માંથી a લખશું માઈનસ સાઈન a પ્લસ a બાય 2 ગુણ્યા 1 એટલે માઈનસ સાઈન 2a ભાગ્યા 2 આપણે વિકલનનો ટોપિક સ્ટાર્ટ કરશું ત્યારે આ બધું પાછું રિપીટ થશે થોડાક વિકલનના જ દાખલા છે આ પણ લિમિટવાળા એમ સમજાઈ ગયું એકદમ ઇઝી s માઈનસ s નું સૂત્ર આવડવું જોઈએ અને c માઈનસ c નું સૂત્ર આવડે તો દાખલો એકદમ ઇઝી છે limit x tends to 0 2 sin x minus sin 2x upon x cube હવે જો નીચે x નો ઘન છે ને તો ઉપર sin cube નો મેળ કરવો પડશે sin cube x નો ઘન છે એટલે ઉપર sin cube નો મેળ કરવાનો રહેશે તો ઈઝી છે જો sin 2x નું સૂત્ર 2 sin x cos x પછી 2 sin x common એટલે 1 માઈનસ cos x વધશે 1 માઈનસ cos x નો અનુબદ્ધ લેશું 1 પ્લસ cos x એટલે આ બે ભેગા થઈને એ બે ભેગા થઈ જશે અને એનું થઈ જશે sin સ્ક્વેર x 1 માઈનસ cos સ્ક્વેર x એટલે sin સ્ક્વેર x એટલે sin x ગુણ્યા sin સ્ક્વેર એટલે sin ને sin ક્યુબ થઈ ગયો 3 ઘાત ઉપર લઈ લઉં છું તો જો આ 1 થઈ જશે અહીંયા 0 લિમિટ મૂકશો એટલે cos 0 એટલે 1 1 plus 1 એટલે 2 2 2 કટ એટલે 1 છે ને ઈઝી ખાલી તમને sin 2x નું સૂત્ર મૂકો પછી ગણતરીના સ્ટેપ છે હવે જો આવો દાખલામાં ધ્યાન રાખજો x tends to pi by 2 અહીંયા છે x minus pi by 2 બરાબર ઉભા રહ્યો સે ચેન્જ કરી નાખું છું જોઈ લો રકમ આ જ છે હા x માઈનસ pi by 2 છે સોરી pi by 2 માઈનસ x જ છે બરાબર હવે જો આને તમારે આવો દાખલો હોય ને તો એક અલગ રીત છે છેદને થીટા ધાર લેવાનો તો x બરાબર શું થાય x આ બાજુ લઈ લો થીટા આ બાજુ x થશે pi by 2 માઈનસ થીટા હવે આખી રકમમાં x હોય ને ત્યાં થીટા સ્વરૂપે ફેરફાર કરવાનો છે એટલે માગે લક્સ એટલે નવું સ્વરૂપ બનાવવાનું ચાલો x ની જગ્યાએ pi by 2 માઈનસ થીટા સામે pi by 2 x ની જગ્યાએ અંદર આ x છે ત્યાં pi by 2 માઈનસ થીટા નીચે થીટા ટૂંકમાં રકમ x હતી એમાંથી થીટામાં ફેરવી નાખો હવે અહીં બે બાજુ પાઈ બાય 2 ઉડી જશે એટલે માઈનસ થીટા ટેન્સ ટુ 0 આવશે પાઈ બાય 2 હોય તો કોસ નું સાઈન થઈ જશે હવે માઇનસ કાઢ નાખશો તો ચાલશે સામે 0 જ છે હવે ધ્યાન રાખજો અહીંયા સાઈન ભેગું અંદર સાઈન થીટા છે ને તો સાઈન થીટા થી આપણે ભાગશું સાઈન થીટા થી ભાગશું સાઈન થીટા થી ગુણશું અને આ થીટા આની નીચે રાખી દેશું હવે જો આ બે સરખા છે એટલે એનો જવાબ 1 થશે આ બે સરખા છે એનો જવાબ 1 થશે એટલે sin sin theta આ બે સરખા છે એટલે e 1 થઈ જાય આ બે સરખા છે e 1 થઈ જાય બીજું theta tends to 0 છે જો theta tends to 0 હોય બે બાજુ sin લઈ તો sin theta tends to 0 થશે સમજાઈ ગયું એટલે એમાં કઈ ફેરફાર
ટૂંકમાં આવી રીતે હોય તો લખી નાખવાનું, એક ચિંતા કર્યા વગર. સમજાણું બધા? આવો દાખલો હોય તો ધ્યાન રાખજો, થીટા ધારીને થોડું કરવું પડશે. આ દાખલામાં સીધી રીતે થઈ જશે, થીટા ધારીને તમે હોમવર્કમાં કરજો. આપણે અત્યારે બીજી રીતે કરીએ, જો ત્રિકોણમિતિના સ્ટેપ છે થોડા. રૂટ ટુ થી ગુણશું અને રૂટ ટુ થી ભાગશું અંદર. સમજાણો? રૂટ ટુ વડે ઉપર નીચે ગુણવાનું, રૂટ ટુ વડે અંદર ભાગ્યું છે. હવે અહીંયા 1 upon root 2 છે ને, cos pi by 4 લખશું. sin x cos pi by 4 minus cos x sin pi by 4. હવે જો સાઇન કોસ કોસ સાઇન સિસ્ટમ, એટલે સાઇન એક્સ માઇનસ પાઈ બાય ફોર, અહીંયા રૂટ ટુ એમ ને એમ, આ થઈ જાય સાઇન એક્સ માઇનસ પાઈ બાય ફોર. હવે જો અહીંયા પાઈ બાય ફોર આપણે સામે લઈ લો તો એક્સ માઇનસ પાઈ બાય ફોર ટેન્સ ટુ ઝીરો. તમને એમ થાય કે સૂત્ર જેવું લખવું છે તો આને થીટા ધારી લ્યો, એટલે આ 1 થઈ જાય. હવે હોમવર્કમાં એક રીત આપું છું, x માઇનસ પાઈ બાય 4 ને થીટા ધારીને ઘરે ગણજો. આ જ રીતે મેં તમને ગણાવ્યું, એમાં તમારે સાઇન ની સિસ્ટમ બોલવી પડશે, સાઇન કોસ કોસ સાઇન. અહીંયા તમારે કોસ કોસ સાઇન સાઇન બોલવું પડશે, પછી સાદું રૂપ આપશો એટલે રૂટ ટુ જવાબ આવશે. જો અહીંયા પાઈ બાય 3 છે ને, તો યાદ કરો કોસ પાઈ બાય 3 ની કિંમત અને સાઇન પાઈ બાય 3 ની કિંમત, આ 1/2, આ √3/2, એટલે એમાં છેદમાં 2 આવે છે ને, તો તમારે 2 વડે ગુણવું પડશે, 2 વડે ભાગવું પડશે. આમાં આપણે રૂટ ટુ થી કર્યું હતું ને એમ, લિમિટ x ટેન્સ ટુ પાઈ બાય 3 2 વડે ભાગશું અને 2 વડે અંદર ભાગ્યું બારે ગુણો. છેદમાં x માઇનસ પાઈ બાય 3. હવે અહીંયા કોસ પાઈ બાય 3 લખશો, અહીંયા સાઇન, એટલે સાઇન કોસ કોસ સાઇન એવું સૂત્ર બને. સાઇન કોસ પાઈ બાય 3 માઇનસ કોસ અહીંયા આવશે સાઇન એક્સ માઇનસ પાઈ બાય 3. હવે પાઈ બાય 3 નો ઓલી સાઈડ લઈને થીટા નામ રાખી દઈ, તો તમને સીધું સૂત્ર દેખાય. હવે ધારીને ઘરે ગણવા પૂછું હોમવર્કમાં, x માઇનસ પાઈ બાય 3 બરાબર થીટા ધારીને ગણો, એ હોમવર્ક. સમજાઈ ગયું? જો પાઈ બાય 3 પાઈ બાય 6 હોત તો અહીંયા પાઈ બાય 6 આપવું, અહીંયા તમારે 2 વડે ગુણવાનું ભાગવાનું થાય. અહીંયા જો
અને સાઈન કોસ માં ફેરવી નાખો, સાઈન એક્સ અપોન કોસ એક્સ માઇનસ સાઈન એ અપોન કોસ એ છેદમાં એક્સ માઇનસ એ. હવે લસા લેશું સાઈન કોસ માઇનસ કોસ એક્સ સાઈન એ છેદમાં એક્સ માઇનસ એ છેદમાં અને કોસ એક્સ કોસ એ. હવે ઉપર સાઈન કોસ કોસ સાઈન એટલે સાઈન ની સિસ્ટમ. અહીંયા આવશે વન અપોન કોસ એક્સ કોસ એ. હવે જો આ એક થઈ જશે, આ બે સરખા થઈ ગયા, અહીંયા લિમિટ મૂકશું. કોસ એ ગુણ્યા કોસ એ એટલે વન અપોન કોસ સ્ક્વેર એ એટલે સેક વર્ગ એ. આનો જવાબ થશે સેક વર્ગ એ. સમજાઈ ગયું? અહીંયા બે થી ગુણી ભાગવાનું અને સાઈન કોસ કોસ સાઈન ની સિસ્ટમ બનાવવાની, પછી સાઈન કોસ કોસ સાઈન નું સૂત્ર, પછી આ બે સરખા થઈ ગયા. જો થીટા ધારવું હોય તો સાવ સહેલું દેખાશે. એટલે બે જવાબ આવશે. આમાં સાઈન કોસ માં ફેરવીને લસા લેશો એટલે તમારે શાંતિથી અહીંયા ઉપર સાઈન કોસ કોસ સાઈન ની સિસ્ટમ મૂકશો એટલે સૂત્ર બની જશે. આ બે સરખા થઈ ગયા. અહીંયા નીચે એ લખશું, કોસ સ્ક્વેર એટલે સેક વર્ગ. તેરમો દાખલો જુઓ. વન માઇનસ કોસ છે ને, વન માઇનસ કોસ છે એટલે ટુ સાઈન સ્ક્વેર અને એમ એક્સ નું અડધું, પછી ટુ સાઈન સ્ક્વેર એમ એક્સ નું અડધું, એમાં બબે ઉડી જાય. હવે બધું સેટિંગ કરવાનું છે. જો પેલા વર્ગ ઉપર લઈ લેશું, સાઈન એમ એક્સ બાય ટુ સાઈન એન એક્સ બાય ટુ. હવે ધ્યાનથી જોજો સ્ટેપ. સાઈન એમ એક્સ બાય ટુ સાઈન એન એક્સ બાય ટુ, અહીંયા આપણે એક્સ થી ભાગીએ છીએ અને એક્સ થી ભાગશું. હવે અહીંયા એમ બાય ટુ થી ગુણશું, નીચે એમ બાય ટુ થી ભાગશું. જો અહીંયા એમ એક્સ ભેગું એમ બાય ટુ છે ને, તો એમ બાય ટુ લખશે સાઈન એમ એક્સ બાય ટુ. આ એમ બાય ટુ લખવું એટલે નીચે એમ બાય ટુ લખવું પડશે. સૂત્ર બનાવવાનું છે એવી રીતે નીચે એન બાય ટુ. હવે તમે આની જગ્યાએ વન લખી શકશો એટલે શું આવશે, એમ બાય ટુ ગુણ્યા વન એટલે એમ બાય ટુ ભાગ્યા એન બાય ટુ નો વર્ગ. બે બે ઉડી જાય એટલે જવાબ આવશે એમ સ્ક્વેર ભાગ્યા એન સ્ક્વેર. જો એના જેવો એક દાખલો અહીં રાખો છો, આવી રહ્યો હોમવર્ક, સેમ રીતે ટ્રાય કરજો. ચાલો આને પેલા સાઈન કોસ માં ફેરવશું. વન માઇનસ સાઈન એક્સ અને કોસ અપોન વન અપોન સાઈન એક્સ કહેવાય અને વન કોસ અપોન સાઈન એક્સ કહેવાય. ઉપર આવશે વન માઇનસ કોસ એક્સ અપોન એક્સ સાઈન એક્સ. હવે બે રીતે ગણી શકશો, અનુબદ્ધ લઈ શકો અને અગિયારમાં ધોરણના સૂત્ર અનુબદ્ધથી ઘરે ટ્રાય કરજો.
1 minus cos x એટલે 2 sin square x by 2 sin x નું સૂત્ર 2 sin x by 2 cos x by 2 2 2 ઉડી જશે sin sin ઉડી જશે હવે જો sin x by 2 એની નીચે x છે રાખશો यहाँ बे थी भागशो अने बे वधाराना लखवा पड़शे बराबर sin x by 2 में x by 2 छे ने नीचे बे वडे भागवानू बे वडे गुणवानू अने हजी एक cos x by 2 बाजू में रहेशे वही तो ही हवे आटलो जवाब एक थई जाय आटलो जवाब थई जशे एक अहीं जीरो मूकशुं આ 1 1 by 2 એમ ને cos 0 એટલે અહીંયા 0 મૂકશો એટલે cos 0 એટલે 1 છેલ્લો જવાબ આવશે 1 by 2 આપણે જે આજે દાખલા કર્યા એ એક્સ્ટ્રા સમ્સ જેવું છે પણ એમાં ઘણા ટેક્સ્ટબુક ના સમ્સ ભી આવી ગયા હશે તો થોડું હોમવર્ક જુઓ હિન્ટ આપતો જાઉં છું અહીંયા બધાને x વડે ભાગશો પણ અહીંયા 7 વડે ઉપર નીચે ગુણજો અહીં 5 વડે થઈ જશે s minus s નું સૂત્ર 2 is 2cs રાખી x છે એ sin વાળા પદ ને નીચે રાખવાનું આમાં તમે બે વડે ભાગવાનું બે વડે ગુણવાનું અને sin cos cos sin ની સિસ્ટમ બનાવવાની બીજી રીત તમે આને થીટા ધારીને ગણો તોય ચાલશે ચોથો દાખલો છે એ આના જેવો જ છે એટલે આરામથી આવડી જશે આમાં c minus c એટલે minus 2ss નું સૂત્ર વાપરી minus 2ss આવશે નીચે x² છે 1x આની નીચે રાખજો 1x આની નીચે અને પછી જે સહગુણક હોય એ ઉપર નીચે ગુણવાનું આમાં s - s નું સૂત્ર લાગશે અને નીચે વર્ગમૂળ આપ્યું છે ને એટલે પેલા છેદમાં 6 નું અનુબદ્ધ ને ઉ લેજો નહીં તો હું તમને એ સોલ્યુશન માં મોકલી સમજાઈ જશે અને 1 upon cos લખજો પછી લસા લેજો લસા લીધા પછી c - c આવશે એને minus 2ss નું સૂત્ર વાપરજો થાય તો ટ્રાય કરજો નહીં તો સોલ્યુશન જોજો હમણાં 10 વાળો આની પહેલા દાખલો ગણાયો એવી જ રીતે આમાં cos upon sin લખી લસા લઈને ટ્રાય કરજો આમાં હિન્ટ આપું છું થાય તો 1 minus x ને થીટા ધારીને ગણો બરાબર આટલા દાખલા છે આમાંથી પણ હું આજે એક્ઝામ છે સાંજે એમાં પૂછી શકીશ 14 દાખલા બીજા ગણા એમાંથી પૂછી શકીશ ગઈકાલે એક એસાઈનમેન્ટ નું સોલ્યુશન આવ્યું એમાંથી પણ પૂછીશ અને આગળ જે કરાયું છે એમાંથી આજે સાંજની એક્ઝામમાં ઈ બધું હશે ટેસ્ટનો ટાઈમ 6 થી 7 છે